સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણનું ટ્રેન અડફેટતે મોત થયું છે. યુવકના શરીરના કટકા થઈ ગયા. યુવક રેલવે ટ્રેક પર સીસીટીવીમાં બે મિત્રો સાથે જતો દેખાયો છે. આ ઘટના બની ત્યારે યુવક રેલવે ટ્રેક પર નશો કરવા કે નશો કરી રેલવે ટ્રેક પર ગયો હોવાની આશંકા. આ બનાવ અંગે ચોક્કસ કારણ જાણવા સુરત રેલવે પોલીસ તપાસ કરી રહી છે. મહીસાગરના વતની અને કતારગામ વિસ્તારમાં ધનમોરા ખાતે આવેલા મગનનગરમાં 29 વર્ષીય અજય હરીશચંદ્ર જોશી માતા સાથે રહેતો કર્મકાંડનું કામ કરતો અજયના પિતાનું થોડા વર્ષ પહેલા અવસાન થયું છે. અજયને અન્ય એક બહેન છે જે લંડનમાં રહે છે. દિવાળી પર્વે માતા પુત્ર બંને પોતાના વતન ગયા. બાદમાં લાપાછમના દિવસે અજય જોશી પરત સુરત ઘરે આવ્યો. અજયની ટ્રેનનું અડફેટે મોત થયું હતું. ગતરોજ સવારે રેલવે પોલીસે સુમુલ ડેરી રોડ પર આવેલા પાર્સલ ઓફિસ નજીક વોશિંગ યાર્ડ પાસેથી અજયનો મૃતદેહ મળ્યો. યુવકના શરીરના કટકા થઈ ગયા હતા. રેલવે પોલીસે મૃતક અજય પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું, જેના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કર્યો. મૃતક અજયના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે અકસ્માત મોતના બનાવ બાદ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા. મોડી રાત્રે મૃતક હાથમાં કાળી થેલી સાથે બે મિત્રોને લઈ બાઇક પર જતા દેખાયા. બાદમાં તેમની બાઇક બડા ગણેશ મંદિર પાસેથી મળી આવી, જેથી કોઈ નશો કરવા રેલવે ટ્રેક પર ગયા હોય અથવા નશો કરી રેલવે ટ્રેક જતા ટ્રેનની અડફેટે ચડ્યો હોવાની આશંકા. આ બનાવ અંગે ચોક્કસ કારણ જાણવા રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.